नमस्कार मित्रों, वेदर इन्फॉर्मेशन में आपनो स्वागत छे अने हुं छुं परेश। मित्रों खास करीने आज आ वीडियो अंदर आपणे बे त्रण प्रकारनी चर्चा करवानी छे। पहेला तो जेने शेणनुं वावेतर करेलुं होय अने ए मित्रोने खबर नथी कि केटला दिवसे आ पाक तैयार थई छे एना विशे पण थोड़ीक माहिती आपवानी छे। ત્યારબાદ જે સફેદ ડુંગળીનું જે અત્યારે વેચાણ થઈ રહ્યું છે, ઘણા બધા મિત્રો છે સફેદ ડુંગળીમાં નુકસાની કરી રહ્યા છે, તો સફેદ ડુંગળી છે એમાં રાહ જોવી કે વેચી નાખવી જોઈએ આના વિશે પણ થોડીક ચર્ચા કરવાની છે। અને બાકી જે ખેડૂતો માટે ગવર્મેન્ટની જે યોજનાઓ આવતી હોય એ ખાસ યોજનાઓની અત્યારે હવે શરૂઆત થઈ છે, એટલે એના વિશે પણ થોડીક માહિતી આપવાની છે। પણ સૌ પ્રથમ દરેક મિત્રોને વિનંતી છે, જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે નીચે લાલ કલરનું બટન દેખાય તે દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી અને આ વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરવો, જેથી કરીને અન્ય મિત્રોને પણ માહિતી મળી શકે। હવે શરૂઆતમાં આપણે જણાવી દઉં કે આમ તો જે શીણ એટલે ઘણા બધા મિત્રોને કદાચ ખ્યાલ પણ નહીં હોય, પણ મધ્ય ગુજરાત જેમાં આણંદ નડિયાદ ખેડા આ વિસ્તારની અંદર શીણનું વાવેતર થાય છે અને હવે સૌરાષ્ટ્રમાં પણ લગભગ આ વર્ષે ઘણા બધા મિત્રોએ શીણનું વાવેતર કરેલું છે। જો કે આ પાક છે એ માત્ર 60 દિવસનો છે, જે મિત્રોએ મોટાભાગે ખેડૂતો એવું કરે છે કે એનું જે વાવેતર કરે છે એને માત્ર ખાતર રૂપે, એટલે કે એને વાવેતર કરી અને થોડુંક જેની હાઇટ આવે 2-2.5 ફૂટની હાઇટ થાય ત્યારે એને સુકાવી અને રોટાવેટર રાખીને ખાતર કરી નાખતા હોય છે। પણ અમુક મિત્રો એવા છે કે જેની બિયારણ તૈયાર કરવા માટે એને પાકવા દીધેલ છે। જો કોઈ મિત્રોએ આ વાવેલું હોય અને 60 દિવસ થઈ ગયા હોય તો સમજી લેવાનું કે તૈયાર થઈ ગયું છે, કેમ કે અત્યારે એવા પણ ઘણા બધા ખેડૂત ભાઈઓ છે કે 60 દિવસ કરતાં વધારે સમય થઈ ગયો છે છતાં એની કાપણી નથી કરતા અને એને ઉભવા દીધેલ છે અને 90 દિવસનો પાક છે આવું ઘણા બધા સમજતા હોય। આ 90 દિવસનો પાક નથી, માત્ર શીણ છે એ 60 દિવસનો પાક છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। બીજા નંબરમાં જે ડુંગળીની અંદર આમ જોવા જાય તો જે આપણું અનુમાન હતું એ મુજબ માર્ચ મહિનામાં અત્યારે ડુંગળીના ભાવ છે નીચે આવી ગયા છે। થોડુંક અપડાઉન થતું હોય, થોડીક તેજી એક દિવસ દેખાય, બીજા દિવસે ફરીથી મંદી દેખાય, આવો એક માહોલ ચાલી રહ્યો છે। પણ ખાસ કરીને જે મિત્રો પાસે સફેદ ડુંગળી છે, જે લાલ પત્તી અથવા તો પીળી પત્તી હોય એમની વાત નથી, માત્ર સફેદ ડુંગળીની વાત છે। જે ખેડૂત ભાઈઓ પાસે જો સફેદ ડુંગળી પડેલી હોય એ મિત્રોએ અત્યારે ઉતાવળ કરવાની જરૂર નથી। જો તમે જોખમ લઈ શકતા હોય અને સ્વૈચ્છિક ઈચ્છો તો હજી તમે સફેદ ડુંગળીની અંદર 15-20 દિવસ કે 1 મહિના સુધીની તમે રાહ જોઈ શકો છો, એની અંદર એક સારા ભાવ મળી જાય આવું ક્યાંય ને ક્યાંય થોડુંક અનુમાન અમારું છે। સફેદ ડુંગળી જે મિત્રો પાસે હોય એ મિત્રોએ રાહ જોવાની। બાકી જે અન્ય વાત છે કે જે ખેડૂતોની યોજના, આમ જોવા જઈએ દરેક મિત્રોને ખ્યાલ હશે કે જે ખેડૂતનું જે એક આઈ ખેડૂત પોર્ટલ છે, આઈ ખેડૂત પોર્ટલ પર તમે જઈ અને જોશો તો એ વેબસાઇટ ઉપર ઘણી બધી યોજનાઓ અત્યારે ચાલુ છે। જે યોજનાની અંદર ખેત ઓજારો હોય, ત્યારબાદ જે આપણે પાણીની લાઇન છે અથવા તો મર્ચિંગ પેપર છે, ત્યારબાદ ટ્રેક્ટર છે વગેરે, દવા છાંટવાના પંપથી લઈને ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેની આઈ ખેડૂત પોર્ટલ ઉપર એની યોજના ચાલુ છે। એ યોજનાની અંદર તમે લાભ લેવા માગતા હોય તો તમારે તમારા ગ્રામ સેવકનો સંપર્ક સાધવો અથવા તો ગામના જે વીસી હોય છે એનો સંપર્ક કરીને એમાં અરજીઓ કરવાની હોય છે। મોટા ભાગે એવું બને છે કે જેટલા ઘણા બધા મિત્રો એવા હશે કે દર વર્ષે અરજી કરતા હશે છતાં પણ એને આ સબસિડીનો લાભ નહીં મળતો હોય, ત્યારે હું આપને એ જણાવી દઉં છું કે આ જે આ ખેડૂત પોર્ટલમાં તમે જે અરજી કરશો, તમે ગ્રામ સેવક અથવા તો વીસીનો સંપર્ક કરી અને એ અરજી કરશો, એ અરજી જેટલી આવે એમાં જે સંસ્થા પાસે જે આઈ ખેડૂત પોર્ટલમાં જે ઘટકો મૂકેલા છે એની જેટલી ગ્રાન્ટ હોય છે આ ગ્રાન્ટ મુજબ લાભ આપવાના હોય ને એની અંદર જેટલી અરજી આવેલી હોય આ તમામ અરજીનો ડ્રો કરવામાં આવે, ડ્રોની અંદર જે લકી ખેડૂત મિત્રોના નામ નીકળે છે એ ખેડૂત મિત્રોને આનો લાભ આપવામાં આવતો હોય છે। જેનું લકી ડ્રોમાં નામ નીકળે છે એને સામેથી કોલ કરી અને જાણ કરવામાં આવે છે કે તમારે આ યોજનાનો લાભ લેવાનો છે, તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે અને એ ખેડૂત મિત્રને યોજનાનો લાભ મળે છે। ઘણી વખત એવું થાય છે કે દર વર્ષે જેટલી અરજીઓ આવે એમાંથી 25-30% ખેડૂતને લાભ મળતો હોય છે, કેમ કે ગ્રાન્ટના અભાવને કારણે। આ વર્ષે આ ખેડૂત પોર્ટલ ઉપર જેટલા ઘટકો મૂકેલા છે એના માટે સરકારશ્રીએ વધુ ગ્રાન્ટ ફાળવેલી છે, વધુ ગ્રાન્ટ ફાળવેલી છે, એને કારણે લગભગ 70% જેટલી અરજીઓ આવશે એનાથી 70% ખેડૂતોને આનો લાભ મળી જવાનો છે। એટલે આ વર્ષે ગ્રાન્ટ વધુ હોવાથી દરેક મિત્રોએ આનો લાભ લેવાની કોશિશ કરવી, અરજીઓ કરવાની અને એની અંદર પણ તમારે જે વસ્તુ લેવાની હોય, તમે દાખલા તરીકે ટ્રેક્ટર લેવા માગતા હોય અથવા તો બીજા કોઈ પાણીની મોટર હોય, જે એમાં ઘટકો બતાવેલા છે આ તમામ વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ તમે ખરીદવા માગતા હોય, તમારે અત્યારે માત્ર અરજી જ કરવાની હોય છે। જો સામેથી લકી ડ્રોમાં તમારું નામ નીકળે અને એ લોકો તરફથી તમારો સંપર્ક કરવામાં આવે ત્યારબાદ જ તમારે એ ઘટકની ખરીદી કરવાની છે, જેથી કરીને તમારા પણ કંઈ પૈસા વ્યસ્ત ન જાય,
તમે ખરીદી કરી લ્યો અને પાછળથી યોજનાનો લાભ ન મળે એવું ન થાય એટલા માટે થઈને તમારે ખાસ આ વસ્તુની કાળજી રાખવાની છે। વિશેષ કે ન સમજાતું હોય તો તમે વીસી અથવા તો ગ્રામ સેવકનો સંપર્ક કરી અને માહિતી મેળવી શકો છો। પણ ખાસ આ વર્ષે દરેક ખેડૂત ભાઈઓને મારી અપીલ છે કે આ ખેડૂત પોર્ટલ ઉપર જે યોજનાઓ ચાલુ છે એનો વહેલામાં વહેલી તકે લાભ લેવો। વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો અમને પણ ગમે ત્યારે કોમેન્ટ કરજો। જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે નીચે લાલ કલરનું બટન દેખાય તે દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરવી। હાલ રજા આપશો, ધન્યવાદ।